ini nih aja di kicet nih. Ini kali tuh aja. Kali tuh. Enggak masalah di barbu. Nah, bau tinggi. Hello મિત્રો, જય માતાજી, જય મુગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે અમે છીએ જેતપુર. તો મોર્નિંગ માં અત્યારે કદાચ નાસ્તો કરું હોય. દીપકભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ માં જય મુગલ, જય જલારામ. અને કદાચ મોર્નિંગ માં આપણે અહીંયા નાસ્તો કરું હોય તો શું મળે મોર્નિંગ માં? અહીંયા હવારે રવજી બાપાને ગાંઠિયા જલેબી પ્રખ્યાત છે. રવજી બાપા રમેશ રેસ્ટોરન્ટ છે, રમેશ ટી ફરસાણ હાઉસ. રમેશ ટી ફરસાણ હાઉસ, ચેતના ટોકીડ ની સામે, તીન બતી ચોક. તીન બતી ચોક, ચેતના ટોકીડ ની સામે, એક જડ સામે આવે. મોર્નિંગ માં તો વધારે આપણે તો પેલા તો આપણે ચા પીએ, ગાંઠિયા ખાઈએ. અહીંયા બધું મળે, અંદર ચા ગાંઠિયા બધું તમને અહીંયા સગવડ મળી જાય. તીન બતી ચોક પાસે જ છે. હા, તીન બતી ચોક પાસે જ છે. અને જૂના ને જાણીતા કલક. અને ત્રીજી પેઢી હવે આવી ગઈ એની. ઓહો, બરાબર છે. રવજી બાપા નામ જ આથી પ્રખ્યાત. રમેશ રસ્તો તો ત્યાં ઓછા ઓળખે, રવજી બાપા ગાંઠિયા પ્રખ્યાત એમ. તો ચાલો આજે ગાંઠિયા ની મજા લઈએ. ને કાનાભાઈ, મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મોગલ. સવાર સવાર માં અને વરસાદનું વાતાવરણ હે રાજભાઈ, અને ચાપકું એક તો આવી ગયું ને, આપણે તો મોરબી તો ભૂકા કાઢે, ભૂકા કાઢે વરસાદ. એટલે અત્યારે ને મોસમી વાતાવરણ છે, અને ગરમા ગરમ વસ્તુ આપણને ખાવા મળી જાય, જલેબી હવાના પરમા મળી જાય. એટલે ભયો ભયો દરેક ગામની અલગ અલગ ગાંઠિયાની મોજ હોય, વસ્તુની મોજ હોય. અને અત્યારે આપણને દીપકભાઈ લઈ આવ્યા છે રમેશ ટી ફરસાણ માં, જ્યાં ત્રણ પેઢી, ત્રીજી પેઢી ચાલે છે. તો ત્યાં આપણે જઈએ, જૂના ને જાણીતા રમેશભાઈ, તો ગાંઠિયા ની મોજ લઈએ અને મોર્નિંગ માં ચા પીએ. ચાલો પાપડી ગાંઠિયા અને તીખા તીખા ગાંઠિયા, સેવ, શકરપારા, સેવ મમરા અહીંયા ફેમસ. અને અહીંયા ભાઈ આપડે તમારા કાકા, શું નામ તમારું? આશીષભાઈ. તમારી જા અહીંયા ઘણા બધા ભીવો આવે છે મોર્નિંગમાં, તો તમારી એક જ શોપ ખુલ્લી હોય મોર્નિંગમાં? મોર્નિંગમાં 5:30 એટલે અહીંયા ચા ની મજા લેવાની જ. ને જૂની ને જાણીતી, વાહ. અત્યારે જો આપણા ફાફડા ગરમા ગરમ ઉતરે છે, તો આપણે શું કાકા તમારું નામ? રસિકભાઈ, શું બનાવવા છે ફાફડા? વાહ, આજે જેતપુરમાં આવ્યા છીએ અમે, તો આજે ફાફડાની મજા લઈએ. ફાફડા છે, વણેલા ગાંઠિયા છે, સાથે જ આપણી જલેબી. આજે બધોય ટેસ્ટ, આજે બધોય ટેસ્ટ આપણે એકી સાથે લેશું. આજે આપણે રમેશજી પસારમાં પહોંચી ગયા અને
ત્રીજી પેટી છે આજે તો આપણે ભાઈ સાથે વાત કરીએ. ભાઈ પેલા આપણું તમારું નામ? નામ યશ પ્રજાપતિ. યશ પ્રજાપતિ, અચ્છા તમારી આ ત્રીજી પેઢી છે. તો પેલા તો રવજી બાપા, પછી રમેશભાઈ, ને અત્યારે યશ. યશભાઈ, ને ગાંઠિયા તમારા કેટલા વર્ષો જૂના છે? ગાંઠિયામાં લગભગ 42 વર્ષ થઈ. 42 વર્ષ, વાહ. અને બીજું ફરસાણમાં તો ફેમસ છે, ફરસાણમાં બીજું શું અવેલેબલ? ફરસાણમાં બધા મમરા, અહીંયા મમરા, લસણિયા મમરા, જેતપુરનું નામ પડે ને એટલે લસણિયા મમરા, પાપડી, પછી બીજું પાપડી પૂરી, મેંદાની ફરસી પૂરી. વાહ, કદાચ સિઝનમાં તો તમે નવરાઈ નો હોય, દશેરા દિવાળી ના ગાંઠિયા કોઈને ખાવા હોય, ગાંઠિયા જલેબી ફાફડા વળેલા, તો એ એનો ટાઈમિંગ શું છે? ટાઈમિંગ 6 થી 12, સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી. અને તમારા કોન્ટેક નંબર એ કોઈ નહીં આવવું હોય તો? 98242 2622 2622. અને અહીંયા કોઈને આવવું હોય તો અહીંયાનું એડ્રેસ? એડ્રેસ ચેતના ટોકીસ, ધોરાજી રોડ. ચેતના ટોકીસ, ધોરાજી મેઇન રોડ, રમેશજી ફરસાણ, તીન બત્તીની સામે. ઓકે, રમેશજી ફરસાણ. ગમે ત્યારે અહીંયા બધું આ નીકળતા હોય, ધોરાજી જતા હોય, જેતપુરમાં એન્ટર થાવ એટલે તીન બત્તી ચોક પાસે જ છે રમેશ ફરસાણ. તો અહીંયા તમે ગાંઠિયા મોર્નિંગમાં તમે મળી જાય, અહીંયાનું ફરસાણ છે એ પણ અહીંયા મળી જાય મોર્નિંગમાં, ચા મળી જાય, ચા મળી જાય ગરમા ગરમ. ને અત્યારે વરસાદી માહોલ છે એટલે મજા જ મજા જ આવે, ને અમારા કાનાભાઈને મજા આવશે છે. ને કાનાભાઈ, ચા આ લોકો ફાફડી અડદિયા ખાજલી, અત્યારે બહુ આવા ત્રણ આવશે ને ખાજલી નહીં હોય, એટલે તમારે નાસ્તો જે કઈ કરવો હોય, ફરસી પૂરી કે જે કઈ કરવો એ મળી જાય, એક જ જગ્યાએ ફાફડી ગાંઠિયા ખાવું હોય ભલે. પછી આની બે ચટણી છે ને, એમાં તીખી ચટણી બહુ સ્પાઈસી ચટણી, મસ્તી છે. ચટણી નું કામ અહીંયા અલગ જ છે આખું, કે તમારી લાલ ચટણી જે જોઈ હતી અલગ, આખી ડિફરન્ટ છે, ને લીલી ચટણી એ ગાંઠિયા સાથે આવે ને બે, તીખી તીખી ને અલગ, એટલે તીખી ને લીલી બે ચટણી જાગી વધારે પડતા. એ લોકો શું ખાવાનું આવે શું આવેલી છે? અને અહીંયા બેસવાની સુવિધાથી માટે બધું સારું છે. જો અત્યારે પાછા તમે જોયો, અત્યારે અમે આવ્યા છીએ મોર્નિંગમાં 7 વાગે, અને ગાંઠિયાની મોજા હવે લઈએ. અને જે કોઈ આવતા જતા હોય ત્યારે આ જગ્યાએ ચોક્કસ મુલાકાત લેજો. ચાલો ગાંઠિયાનો ટેસ્ટ કરીએ, અને અહીંયા કંઈક બમરા છે એનો પણ ટેસ્ટ કરીએ. ગરમા ગરમ ફાફડા આવી ગયા છે, સાથે છે મસ્તીનું સલાડ. તે મોર્નિંગમાં જો તમને તીખી ચટણી લસણની, અને આ કઈ છે ગાંઠિયાની લીલી ચટણી, અને મોર્નિંગમાં કાકડી, ગાંઠિયામાં કાકડી મજા છે. પહેલી વાર જોઈ, અલગ અલગ જાતમાં હું, અલગ અલગ સિટીમાં અલગ અલગ સંભારા હોય, સિઝન પ્રમાણે હોય. અત્યારે જો અમારા ગરમ ગરમ ગાંઠિયા વણેલા આવી ગયા, અને અહીંયાના ફેમસ છે સેવ મમરા, જેતપુરના ફેમસ. અને જો પોપૈયાનો ગાજરનો સંભારો હોય, પોપૈયાનો સંભારો આપે કે ગાજરનો સિઝન પ્રમાણે સંભારા? સિઝન પ્રમાણે ફેમસ છે. તમે ખાઓ આજે ગાંઠિયા, પહેલાં સેવ મમરા તમે ટેસ્ટ કરો. સેવ મમરા થી ટેસ્ટ કરવાનું રહેશે ને, એ તમે ખાઓ ને. જો તીખો તીખા લવર હોય ને, સ્પાઈસી ખાવા વાળા આપણા જેમ, એ તો મમરાની કોથળી બે ત્રણ ઉપડાડી જ જાય. તમને આમ અલગ જ બિલ આવે, મસાલો લસણ કાયદે સર, આપણે લસણ ની પેસ્ટ બનાવેલી હોય. 110 વર્ષ જૂના લસણિયા સુરેન્દ્ર બલસ. હા, 110 વર્ષ જૂના. કેવા લઈ ગયા? કેવા ફોન નંબર લઈ જવા પડશે? હો કરે લઈ જવા. વાહ, સ્વાદ આપડે ત્યાં ન પહોંચે પછી
મને ખરેખર આજે મજા આવી ગઈ. મોર્નિંગ ને અમારી આજે સુધરી ગઈ. ખબરમાં ફર્સ્ટ વિડીયો ને નાસ્તો અત્યારે સારો મળી ગયો. આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ. અને ફેસબુકમાં, ઇન્સ્ટામાં પણ ફોલો કરો. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ. ટાટા બાય બાય. જય દ્વારિકા દેવી.